હેલો વિદ્યાર્થી મિત્રો હું વઘાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ગુજરાતીની અંદર અત્યાર સુધીમાં ત્રણ ચેપ્ટર ભણ્યા અને તેને લગતું મેં કાર્ય પણ તમને સોંપ્યું હતું મારા ખ્યાલથી તમે એ કાર્ય કરી નાખ્યું હશે ચલો હવે આપણે ચેપ્ટર ચાર તરફ જઈએ ચેપ્ટર ચારનું નામ છે જો આપણે સંધિ છૂટી પાડીએ તો સત્યાગ્રહ પ્લસ આશ્રમ સત્યાગ્રહશ્રમ જેનો સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ અને તેના લેખક છે વિનોબા ભાવે સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ તેના લેખક છે વિનોબા ભાવે વિનોબા ભાવેનું નામ તમે લગભગ દસમા ધોરણની સમાજની ચોપડીની અંદર સાંભળ્યું છે કારણ કે એમણે કરેલો જે ભૂદાન યજ્ઞ હતો એટલે કે આખા ભારતમાં ફરીને ગરીબ વ્યક્તિઓ માટે જમીનની માગણી કરવા માટે જે ભૂદાન યજ્ઞ એમણે કર્યું હતું એના કારણે એ સૌથી વધારે પ્રખ્યાત બન્યા હતા એના એ કાર્યના કારણે એની એ કાર્ય સાથે એનું જીવન સારી રીતે જોડાયેલું છે આ ચેપ્ટરમાંથી પૂછાતા હેતુલક્ષી પ્રશ્નો કંઈક આ રીતે પૂછાય છે સત્યાગ્રહશ્રમ કૃતિના લેખકનું નામ જણાવો તો વિનોબા ભાવે સત્યાગ્રહશ્રમ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો જીવન પ્રસંગ સત્યાગ્રહશ્રમ કૃતિ સેમાંથી લેવામાં આવી છે તો અહિંસાની ખોજ સત્યાગ્રહશ્રમ કૃતિ સેમાંથી લેવામાં આવી છે તો અહિંસાની ખોજ જે વિનોબા ભાવે દ્વારા લખાયેલું છે ચલો હવે આપણે લેખક પરિચય મેળવીએ તો વિનોબા ભાવેનો જન્મ અગિયાર સપ્ટેમ્બર અઢારસો પંચાણુંમાં થયો હતો અને મૃત્યુ પંદર નવેમ્બર અઢારસો ને બ્યાસીમાં થયો હતો એટલે કે ગાંધીજી સાથે એ આંદોલનમાં જોડાયેલા હતા વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરી ભાવે હતું ઘણી વખત હેતુલક્ષી પ્રશ્નની અંદર આ પણ પૂછાય છે શું વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું તો વિનાયક રાવ નરહરી ભાવે તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગંગોદા ગામમાં થયો હતો તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના પ્રારંભના વર્ષો ગુજરાતમાં વિતાવ્યા ત્યારબાદ યુવાનીમાં ગૃહ ત્યાગ કરીને ગાંધીજીને સ્વતંત્રતાની લડતમાં જોડાવાના કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો વિનોબાજી અનેક ભાષણોના જાણકારો હતા બધી જ સોરી અનેક ભાષાઓના જાણકાર હતા એટલે કે એમણે ઘણી બધી ભાષાઓ આવડતી હતી બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી તેમણે નાનપણથી જ વાંચવાનો શોખ હતો તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા જેમાં ગીતા પ્રવચન કુરાન સાર શિક્ષણ વિચાર ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન અને અધ્યયન એમના મુખ્ય પુસ્તકો છે તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગુજરાત માટે હજારો એકર જમીન એકત્ર કરેલી શું કહે છે તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા આધ્યાત્મિક વારસદાર એટલે કે ગાંધીજી જે સત્યાગ્રહના લડતની અને ધર્મની જે વાત કરતા હતા એ ધર્મ એ જ ભાષા વિનોબા ભાવે બોલતા હતા માટે એને એના વારસદાર કહ્યા છે આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે એટલે કે એમણે કોઈ આત્મકથા લખી છે નહીં પણ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા વિનોબા ભાવે દ્વારા જે પણ વિનોબા ભાવે વિશે જે પણ જાણવા મળ્યું એને લખતું પુસ્તક લખાયું અને એનું નામ આપવામાં આવ્યું અહિંસાની ખોજ માટે આ જીવન પ્રસંગ છે વિનોબા ભાવેનો શું છે જીવન પ્રસંગ છે તેમાંથી આ પ્રકરણ તમારું લેવાયું છે એ વિનોબા ભાવે ગાંધીજીના અનુયાયી કઈ રીતે બન્યા કચ્છ આશ્રમમાં રહીને ઉત્તમ આશ્રમવાસી તરીકે તેમણે કઈ રીતે કામ કર્યું એક હજાર સોરી એક વર્ષની રજા માટે રજા લઈ પછી એમણે કયા કાર્યો કર્યા અને તેમના એ કાર્યો માટે તેમણે કઈ રીતે ચિંતન કર્યું એ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે ચલો હવે આપણે ચેપ્ટર તરફ જઈએ નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું હતું બંગાળ એ ભારતનું એક રાજ્ય છે અને હિમાલય એ ભારતમાં આવેલો સૌથી મોટામાં મોટો પર્વત છે એટલે શું કહે છે મારે એક વખત બંગાળ પણ જવું હતું અને એક વખત ત્યાં જવું હતું હિમાલય હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો બંગાળની ક્રાંતિ કેમ તમને સમાજમાં દસમા ધોરણના સમાજની અંદર તમે કદાચ બંગ ભંગ આંદોલન ભણ્યા છો જે ઓગણીસો પાંચમાં થયું હતું ઓગણીસો પાંચમાં જેની શરૂઆત થઈ હતી અને ઓગણીસસો અગિયારમાં એ આંદોલન પૂરું થયું હતું જે લોડ કરઝન દ્વારા ચલાવવામાં આવ્યું હતું એટલે કે લોડ કરઝાને બંગાળાના જે ભાગલા પાડ્યા એમાં એક તરફ હિન્દુ અને એક તરફ મુસ્લિમ અને પછી ત્યાંની ભ પ્રજામાં રહેલી એકતાના કારણે એ બંગાળાના ભાગ ભાગ ભાગલા થઈ શક્યા નહીં કેમ કારણ કે બંગાળાની પ્રજાએ ઓગણીસો પાંચથી લઈ ઓગણીસો અગિયાર સુધી જે આંદોલન ચલાવ્યું અને એ આંદોલનના કારણે બંગાળના ભાગલા થઈ શક્યા નહીં અને બંગાળાના ભાગલા શા માટે કરવામાં આવ્યા હતા તો એ સમયે ભારતનું સૌથી મોટામાં મોટું રાષ્ટ્ર એ હતું અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય હતું માટે એને તોડવાનો પ્રયત્ન કરવા કરવા માટે બંગાળાના ભાગલા કરવામાં આવ્યા હતા એટલે શું કહે છે બંગાળાની પ્રજામાં જે વંદે માત્રમ એટલે કે પોતાના હક માટે પોતાના હિત માટે લડી જવાની ભાવના જે ક્રાંતિકારીની ભાવના હતી એ ભાવના કેવી હોય એના વિશે મારે જાણવું હતું અને હિમાલયમાં શું રહેલું છે જ્ઞાન યોગ એટલે કે હિમાલયની અંદર ઘણા બધા મોટા મોટા ઋષિઓન્યો થઈ ગયા છે અને ઘણા બધા વેદશાસ્ત્રોની અંદર પણ હિમાલયની પ્રશંસા કરવામાં આવી છે એટલે કે ઘણા બધા વ્યક્તિઓ હિમાલયમાં જઈને જ્ઞાન મેળવે છે માટે મારે હિમાલય જવું છે બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી શું કે છે બંગાળા જવા માટે અને હિમાલય જવા માટે રસ્તામાં શું આવતું હતું કાશી કાશી ક્યાં આવ્યું યુ ઉત્તર પ્રદેશમાં કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો એટલે શું કહે છે મારા કર્મના સંજોગે એટલે કે મારે કોઈ કાર્ય કરવાના અર્થે કાશી જવાનું થયું અને હું કાશી આવી પહોંચ્યો પરંતુ ન હિમાલય ગયો ન બંગાળ ગયો પરંતુ મનોમન તો હું એ બંને સ્થળ એકી સાથે પહોંચી ગયો શું કહે છે ના હું હિમાલય ગયો કે ના હું ક્યાં ગયો બંગાળ પણ કાશી આવ્યો અને કાશીથી મને કંઈ એવું કંઈક જાણવા મળ્યું કે જેના કારણે હું એકસાથે બંને જગ્યા પર પહોંચી ગયો હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા શું કે જે કાશીની અંદર મને મારી ગાંધીજી સાથે મુલાકાત થઈ અને એ મુલાકાતમાં મને ગાંધીજીની અંદર શું જોવા મળ્યું હિમાલયના હિમાલયના પર્વતોમાં જે જ્ઞાન મેળવવા જ જતા વ્યક્તિઓ છે એ પહેલાં શાંતિનો અનુભવ કરે છે એ શાંતિ પણ મને ગાંધીજીમાં જોવા મળી અને દેશ માટે પોતાના હિત માટે લડવાની જે ભાવના હતી જે ક્રાંતિની ભાવના હતી એ પણ મને એનામાં જોવા મળી ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો એટલે શું કહે છે ત્યાં મેં જે 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 ત્યાં મને જે મળ્યું એ અગાઉ ન જોયું હોય અપૂર્વ એટલે કે અગાઉ ન જોયું હોય તેવું એટલે કે અગાઉ મેં ક્યારેય નહોતું જોયું એવું મને ત્યાં જોવા મળ્યું જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી શું કહે છે જ્યારે હું કાશી આવ્યો એટલે કે જ્યાં જ્યાં હું કાશીમાં ફર્યો ત્યાં અમે લોકોના મોઢા ઉપર શેની વાત સાંભળી ગાંધીજીએ જે ભાષણ આપ્યું હતું ઉગ્રવાદી જે ભાષણ આપ્યું હતું એ ઉગ્રવાદી ભાષણની ગરમાગરમ એટલે કે વાદ વિવાદ થતી ચર્ચાઓ સાંભળવા મળી ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુના આ બાપુનું આ ભાષણ થયું હતું જે લોકોના મોઢે જે ચર્ચાઓ બાપુના ભાષણની ચર્ચાઓ સાંભળવા મળતી હતી એ ભાષણ ક્યાં થયું હતું હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર આપવામાં આવ્યું હતું એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી શું કે છે ગાંધીજીએ જે ભાષણ આપ્યું હતું એ ભાષણમાં એણે શેની વાત કરી હતી અહિંસા હિંસા એટલે કે નાની એવી વાતમાં ગુસ્સે થઈને કોના પર પોતાનો ગુસ્સો ઠાલવો અથવા તો સામેવાળા વ્યક્તિને નુકસાન પહોંચાડવું એને હિંસા કહેવાય અહિંસા એટલે કે તમે એવી પરિસ્થિતિની અંદર પોતાના મનને શાંત રાખીને કોઈપણ જાતનું કોઈ કોઈપણ વ્યક્તિને નુકસાન ના પહોંચે એ રીતે કાર્ય કરવું એને અહિંસા કહેવાય એટલે શું કહે છે એમણે જે ભાષણ આપ્યું હતું એમાં અહિંસાની વાત હતી મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે શું કહે છે અહિંસા ચલાવવા માટે શું જોઈએ નિર્ભયતા એટલે કે વ્યક્તિ નિર્ભય હોવો જોઈએ કોઈપણ વ્યક્તિથી ડરતો હોવો જોઈએ નહીં પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી જ ન શકે શું કે છે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સેવા જો કોઈ હોય તો એ છે અહિંસા અને એ અહિંસાની સેવા સેના ના આવે નિર્ભયતા વગર એટલે કે ભય નિર્ભય ના બનો ત્યાં સુધી એ તમે સેવા કરી શકો નહીં એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જુડી ના કાઢ્યા હતા શું કહે છે ગાંધીજીએ જે ભાષણ આપ્યું હતું એ ગાંધીજીએ આપેલા ભાષણમાં કાશીની અંદર રહેલા રાજા મહારાજાઓ ખૂબ ઘરેણાઓથી લાદેલા હતા એ ઘરેણાંથી લાદેલા રાધા રાજાઓને પણ એમણે શું કર્યા હતા જુડી કાઢ્યા હતા એટલે કે એમને પણ ખંખેરી નાખ્યા હતા એટલે કે પોતાના શબ્દોથી એમનો એમને ખંખેરી નાખવામાં આવ્યા હતા હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ એક મહિનો વીતી ગયો હતો શું કે છે ગાંધીજીનું જે ભાષણ થયું હતું એ એક મહિના પહેલાં થયું હતું એટલે કે હું જ્યારે કાશી પહોંચ્યો ત્યારે ગાંધીજીનું ભાષણ જે અપાયું હતું હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર એ એક મહિના પહેલાં થયું હતું છતાં પણ હજી લોકોમાં એની ચર્ચા થાય છે આપણે હું અત્યારના સમયની જ વાત કરું ચલો જ્યારે ગવર્મેન્ટે લોકડાઉન ડિક્લેર કર્યું ત્યારે થોડા દિવસ સુધી આપણે લોકડાઉનને લઈને ચર્ચા કરતા હતા અને ખાસ કરીને કોરોનાને લઈને ચર્ચા કરતા હતા ન્યૂઝમાં પણ વારે વારે કોરોના કોરોના વિશે જોવા કરતા હતા હવે આ ત્રણ મહિના ગયા એટલે આપણને એની ટેવ પડી ગઈ એટલે આપણે શું કરીએ છીએ કોઈ આપણને કહે તો એ સાંભળ્યું ના સાંભળ્યું કરીને વાતને જતી કરીએ છીએ કોરોના વિશે કોઈ જાતની ચર્ચા કરવામાં આપણે બહુ કોઈ રસ લેતા નથી કેમ કારણ કે જૂનું થઈ ગયું અને જૂની વાતો આપણને વારે વારે કરવી ગમતી નથી નવું કોઈ ગરમ મસાલા જેવું મળે તો આપણને સાંભળવું ગમે બાકી જૂનું ચવાઈ ગયેલું આપણને સાંભળવું ગમતું નથી પણ અહીંયા ગાંધીજીની વાતને ભાષણને લઈને એક મહિનો વીતી ગયો છે છતાં પણ લોકો હજી પણ એની ચર્ચાઓ કરે છે શું કહે છે તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો જ્યારે મેં આ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા એટલે શું કહે છે તો પણ હજી લોકો એની ચર્ચા કરતા હતા અને એ ભાષણ વિશે મેં જ્યારે ન્યૂઝપેપરની અંદર વાંચ્યું હતું ત્યારે મને એ ભાષણ લઈને કેટલીક શંકાઓ પણ ગઈ અને કેટલાક શોધયા કેટલાક મનમાં પ્રશ્નો પણ ઊભા થયા એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો કે જે જે પ્રશ્નો મારા મનમાં ઊભા થયા એ પ્રશ્નોના જવાબ મેળવવા માટે મેં શું કર્યું બાપુને પત્ર લખ્યો એમણે એ પત્રનો મને ખૂબ સરસ જવાબ આપ્યો શું કહે છે મેં જે પત્ર લખ્યો હતો એ પત્રને લઈને એને મને બહુ સરસ મજાનો જવાબ આપ્યો દસ પંદર દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે શું કહે છે પહેલો મેં પત્ર લખ્યો એનો બહુ સરસ મજાનો જવાબ ગાંધીજીએ મને આપ્યો અને તેનાથી હું સંતોષ પણ થયો છતાં એ એના એ પત્રમાંથી મને કેટલાક પ્રશ્નો ઊભા થયા એટલે પાછું મેં દસ પંદર દિવસ પછી શું કર્યું ફરીથી પત્ર લખ્યો એટલે ગાંધીજી શું કહ્યું તમે અહિંસા વિશે જાણવા માગતા હો તો એ અહિંસા માટે એ અહિંસાને જાણવા માટે પત્ર વ્યવહારથી સમાધાન થાય નહીં એટલે કે પત્ર વ્યવહારથી તમારી એ અહિંસાના પ્રશ્નોનો નિકાલ આવે નહીં ઉકેલ આવે નહીં એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ શું કહે છે અહિંસાને જો સમજવી હોય તો એ અહિંસાનો સ્પર્શ તમારા જીવનમાં થવો જોઈએ એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે એટલે વિનોબા ભાવે શું કહે છે કે તમે અહિંસા વિશે જો જાણવા માંગતા હો તો અહીંયા મારી પાસે આશ્રમમાં આવો અને મારી સાથે રહો અને અહિંસા વિશે જાણો કયા આશ્રમમાં આવવાનું કહે છે ગાંધીજી ગાંધીજી ભારતની ગુજરાતની અંદર અમદાવાદમાં બનાવેલા સાબરમતી આશ્રમની અહીંયા વાત કરે છે ચલો જો શું કહે છે એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો શું કહે છે એમનો આ જવાબ કયો જવાબ સમાધાન એટલે કે કોઈ પણ વાતનું નિવારણ અથવા તો ઉકેલ વાતચીતથી થાય નહીં સાથે જીવન જીવવાથી એ વાતચીતનું નિવારણ થતું હોય છે મને એમની એ આ વાત ગમી ગઈ એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલી એટલે કે મારા પત્રના જવાબમાં એમણે જે પત્ર મોકલ્યો એ પત્રની સાથે સાથે એમણે મને શું કર્યું એક પત્રિકા પણ મોકલી કઈ પત્રિકા નિયમ પત્રિકા એટલે કે મારા આશ્રમમાં જો તમે રહેવા ઈચ્છતા હો તો એના નિયમોનું તમારે પાલન કરવું પડશે જે મારા માટે એક ઓર આકર્ષણ હતું શું કે છે જે મારા માટે ઓર એટલે કે વધારે ગાંધીજીને મળવાનું આકર્ષણ હતું ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારે આવી નથી એટલે કે અત્યાર સુધી મેં ઘણા બધા વ્યક્તિઓને પત્ર વ્યવહાર દ્વારા વાતચીત જાણવાનો પ્રયત્ન કર્યો છે અને ઘણું બધું કહેવાનો પણ પ્રયત્ન કર્યો છે પણ આવું ક્યારેય મેં કોઈ વ્યક્તિએ મારી સાથે કર્યું છે નહીં કે આવી કોઈ પત્રિકા મને ક્યારેય એમણે મોકલી છે નહીં એટલે મને એમના તરફ ગાંધીજી તરફ મને વધારે આકર્ષણ થયું એમાં લખ્યું હતું આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે શું કહે છે પત્રિકામાં શું લખ્યું હતું આ આશ્રમનો ધ્યેય એટલે કે આ સાબરમતી આશ્રમ જે સ્થાપ્યો છે એનો મુખ્ય ધ્યેય શું છે વિશ્વ હિત માટે વિશ્વના હિત માટે શું કરવાનું છે અવિરોધી વિરોધ ન થાય તેવું બધાને અનુકૂળ હોય તેવું શું કરવાનું છે એવી રીતે દેશની સેવા કરવાની છે અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ એટલે શું કહે છે એના માટે અમે શું કરીએ છીએ નિયમપૂર્વક જે નિયમપૂર્વક જે પણ અમે વ્રતો નક્કી કર્યા છે એ વ્રતોનું વ્રત એટલે કે આપણે જે હમણાં જયા પાર્વતીને ગૌરોને વ્રત જે બધા ચાલે છે એ વ્રતોની વાત નથી અહીંયા અહીંયા આશ્રમને ચલાવવા માટેના જે નિયમો બનાવ્યા છે એ નિયમોને આચરવાનું પુણ્ય કર્મ કાર્ય એટલે શું કહે છે આશ્રમને ચલાવવા માટે નક્કી કરવામાં આવેલા નિયમોનું અમે સચ્ચા હૃદયથી પાલન કરીએ છીએ નીચે એના નિયમો આપેલા હતા કયા નિયમો એક તો સત્ય બીજું અહિંસા બ્રહ્મચર્ય અસ્તે અપરિગ્રહ શરીરશ્રમ વગેરે એકાદ એકાદશ વ્રતોના નામ લખ્યા હતા એટલે કે અગિયાર વ્રતો કેટલા વ્રતો અગિયાર વ્રતોના નામ એ પત્રિકામાં લખવામાં આવ્યા હતા મને આ ભારે નવાઈજનક લાગ્યું શું કે છે એ પત્રિકામાં જે અગિયાર વ્રતોના નામ લખ્યા હતા એ મારા માટે વધારે પણ વધારે પડતું નવાઈ પડજનક હતું મેં તો ઇતિહાસમાં ઘણા થોથા વાંચી કાઢેલા પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાય એવું ક્યાંય ન ભાળ્યું શું કે છે મેં તો ઘણા બધા પુસ્તકો વાંચી નાખ્યા સ્વાભાવિક છે વિનોબા ભાવે ઘણી બધી ભાષાઓ જાણતા હતા એટલે ઘણી બધી ભાષાઓમાં લખાયેલા પુસ્તકો એમણે વાંચ્યા હશે એટલે શું કહે છે મેં તો ઘણા બધા પુસ્તકો વાંચી નાખ્યા પણ કોઈ પુસ્તકમાં દેશના હિત માટે અમે નિયમો બનાવ્યા છે અને એ નિયમોનું અમે પાલન કરીએ છીએ એવું ક્યાંય લખાયેલું હતું નહીં આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં ધર્મગ્રંથમાં ભક્તિ માર્ગમાં આવે છે એટલે કે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ શરીરશ્રમ શરીરશ્રમ એટલે જાત મહેનત આ બધી વસ્તુ શેમાં આવે યોગશાસ્ત્રમાં આવે ધર્મગ્રંથોમાં આવે ભક્તિ માર્ગમાં આવે પરંતુ દેશ સેવામાં આવે નહીં અને દેશ સેવા માટે આ આવશ્યક છે એ મને વધારે નવાય લાગી એટલે ઘણા બધા પુસ્તકો વાંચ્યા પણ ક્યાંય દેશ સેવા માટેના આવા કંઈ પુસ્તકો આવા નિયમો મને ક્યાંય જોવા મળ્યા નહીં એટલે મારું મન એ તરફ વધારે ખેંચાય ગયું આ માણસ દેશની રાજનૈતિક સદનતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથો સાથ સાધવા માગે છે એવું મને લાગ્યું મને આવું જ જોઈતું હતું બાપુએ લખેલું તું અહીં ચાલ્યો આવ અને હું બાપુની પાસે પહોંચી ગયો શું કહે છે બાપુને જે પત્રવ્યવહાર થયો અને પત્રવ્યવહારની અંદર જે પ્રમાણે એમને જવાબો આપેલા હતા એ જવાબોના આધારે વિનોબા ભાવે જે ઈચ્છા હતા સો રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ રાજનૈતિક સ્વતંત્રતા જે બંગાળાની ક્રાંતિમાં હતી અને આધ્યાત્મિક એટલે કે જ્ઞાન જે એમને જ્ઞાન ભંડોળ જોતું હતું હિમાલયમાં જઈને એ એને બંને વસ્તુ ક્યાં જોવા મળ્યું ગાંધીજીની અંદર એટલે ગાંધીજીએ મને બોલાવ્યો અને હું ગાંધીજી પાસે પહોંચી ગયો હવે આશ્રમમાં ગયા પછી વિનોબા ભાવેને શું જાણવા મળ્યું કઈ રીતે જાણવા મળ્યું કે કઈ રીતે એમને અહિંસાનો પાઠ શીખ્યા એ બધી જ વસ્તુ આપણે પાછળના વિડીયોમાં ભણીશું અસ્તુ